નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય વિશેષમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. ડિટેન્શન સેન્ટર આ નામની અફવાથી લોકોને ભડકાવવામાં આવે છે તે તદ્દન ખોટું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં આ વાત કહી કે કેવી રીતે ડિટેન્શન સેન્ટરના નામે સામાન્ય જનતામાં અજ્ઞાન પીરસવામાં આવે છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમને વતનમાં રહેવા માટે પરીક્ષા આપવી પડશે. જોકે વડાપ્રધાને એમ પણ કહ્યું કે ડિટેન્શન સેન્ટર બને છે પણ તે આસામમાં છે. આસામના પાટનગર ગુવાહાટીથી 150 કિલોમીટર દૂર ગોલમારા જિલ્લામાં ડિટેન્શન સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. જોકે નોટબંધી, જીએસટીથી લઈને નાગરિકતા સુધી કાયદાના ફેરફારોને લઈને દેશની જનતા પહેલેથી જ ધંધે લાગેલી છે, તેમાં વળી આ ડિટેન્શન સેન્ટરનું નવું નામ સાંભળતા ફરી માથું ખંજવાળવા લાગી છે કે વળી પાછું આ શું છે ડિટેન્શન સેન્ટર. ગૂગલ પર પણ આ શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો છે. આવો જોઈએ વતનની આ પરીક્ષા. નોટબંધી, જીએસટી, નાગરિકતા, એનઆરસી જેવા શબ્દોથી જનતા ટેવાઈ ગઈ છે, પણ બીજો એક નવો શબ્દ જે કાને અથડાઈ રહ્યો છે તે છે ડિટેક્શન સેન્ટર, જે વડાપ્રધાનના મોઢે ગઈકાલે રામલીલા મેદાનમાંથી દેશની સામાન્ય જનતાને સંભળાયો છે. પણ જ્યારથી તેનો ઉપયોગ થયો છે ત્યારથી જનતાની બેચેની વધી છે. લોકો પોતપોતાની રીતે આ શબ્દને મૂલવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિપક્ષના મોઢે અનેક સવાલ છે. માત્ર વિપક્ષ જ નહીં, આ સવાલ તો જનતાના મોઢે પણ છે. પણ હકીકત તો સૌ જાણે છે, તમામ સવાલ સાઈડમાં છે અને તમારા માટે દેશમાં રોજ એક નવો સવાલ તૈયાર છે. નોટબંધીની લાઇનથી લઈને નાગરિકતા માટે દેશવાસીઓ પરીક્ષા આપવા તૈયાર થઈ જાય છે અને જે તૈયાર નથી થતા તેમનો રોષ રસ્તા પર જોવા મળે છે. નાગરિકતા કાયદા પછી આ દ્રશ્યો લગભગ દેશના મોટાભાગના શહેરોમાં જોવા મળ્યા છે. આસામથી શરૂ થયેલી આગ છેક અમદાવાદ સુધી પહોંચી. દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભડકેલી જ્વાળાએ કેટલીય સંપત્તિ ફૂંકી મારી અને હજુ ઠેક ઠેકાણે હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. કોઈ કહે છે કે આ પ્રીપ્લાન્ડ હિંસા છે, તો વિરોધીઓ આ હિંસાને તેમનો અધિકાર ગણાવે છે, કારણ કે સવાલ નાગરિકતાનો છે. વિપક્ષ અને લોકો કહે છે તેમને નાગરિકતાનો આ કાયદો મંજૂર નથી, તો સરકાર કહે છે કે કોઈ આ કાયદાને લઈને ભ્રમ ફેલાવી રહ્યું છે. શહેરો માં રહેને વાલે કુછ પઢે લિખે નક્સલી અર્બન નક્સલ ये अफवाह फैला रहे हैं कि सारे मुसलमानों को डिटेंशन सेंटर में भेज दिया जाएगा. मैं हैरान हूं कि इस अफवाह ने अच्छे अच्छे पढ़े लिखे भी ये भी पूछ रहे हैं ये डिटेंशन सेंटर क्या होता है, कैसा झूठ, कैसा और एक तरफी. સરકારની જાહેરાત પછી પણ નાગરિકતાને લઈને લોકોની ગેરસમજ દૂર નથી થઈ. લોકો કહે છે કે નાગરિકતા કાયદાથી તેમની સંસ્કૃતિ છીનવાઈ જશે. જનતા નાગરિકતા પર સવાલો અને જવાબો વચ્ચે અટવાયેલી છે, તો તેની સાથે એનઆરસીનો મુદ્દો પણ તેટલો જ ગુંજવાયેલો છે. પહેલે એ તો દેખ લીજીએ કે એનઆરસી કે ફર કુછ હુઆ ભી હૈ ક્યા, ઝૂઠ ચલાયા જા રહા. મેરી સરકાર આને કે બાદ 2014 થી આજ તક મેં 130 કરોડ દેશવાસીઓ કો કહેના ચાહતા હું, કહીં પર ભી એનઆરસી શબ્દ પર કોઈ ચર્ચા નહીં હુઈ હૈ, કોઈ બાત નહીં હુઈ હૈ. સિર્ફ સુપ્રીમ કોર્ટ ને જબ કહા તો હો સિર્ફ આસામ કે લિયે કરના પડા. ક્યા બાતે કર રહે હો,
झूठ फैलाया जा रहा है। नोटबंदी, जीएसटी, नागरिकता, एनआरसी અને હવે ડિટેક્શન સેન્ટર માંડ માંડ નોટબંધીની વ્યાખ્યા સમજેલી જનતાએ શ્વાસ લીધેલી જનતા હજુ તો બેઠી જ હતી ત્યાં જીએસટીના નામે સરકારે ખોંખારો ખાધો અને એવો ખાધો કે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હતા ન હતા થઈ ગયા નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગકારોની રોકડ વચ્ચે સરકારે મોટું મીર માર્યાનો આનંદ માણ્યો અને દેશને ફાયદો જ ફાયદો ગણાવ્યો ત્યારબાદ તો ફરજિયાત આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ નાના મોટા સુધારા સાથે દેશ આગળ વધતો રહ્યો દેશની સામાન્ય જનતાએ આ પણ હોંશે હોંશે વધાવી લીધો અને છેલ્લે મોટર વ્હીકલ એક્ટ અને મસ્ત મોટા દંડ ભરીને ભારતીય નાગરિકો ધન્ય અનુભવી રહ્યા હતા ત્યાં હવે નાગરિકતાના નામે બ્યુગલ ફૂંકાયું છે ચારે તરફ હંગામા ભર્યા દ્રશ્યો જોવાઈ રહ્યા છે પણ સરકાર કહે છે કે તમારે જરાય ચિંતા કરવાની જ નથી एक बार पढ़ तो लीजिए कि संविधान संशोधन और एनआरसी ये सब है क्या आप तो पढ़े लिखे लोग हो मैं देश के नौजवानों को आग्रह करता हूं जरा पढ़िए इसको अब भी जो भ्रम में है मैं उन्हें कहूंगा कि कांग्रेस और अर्बन नक्सलियों द्वारा उड़ाई गई डिटेंशन सेंटर के अफवाह सरासर झूठ है बद इरादे वाली है देश को तबाह करने के नापाक इरादों से भरी पड़ी है ये झूठ है झूठ है झूठ है आ हंगामा वच्चे देशनी जनताना काने एक नवो शब्द अथडायो छे अने ते छे डिटेक्शन सेंटर जेनाथी देशना घणा लोको अजाण छे सरकार कहे छे के डिटेक्शन नी वात तद्दन જૂઠી છે તો જનતાએ માની લીધું કે તે ખરેખર જૂઠ છે પણ આ નવા શબ્દએ લોકોના દિમાગને ફરી ઘમરોળવા માંડ્યા છે જે અજાણ છે તેઓ તેની શોધમાં પડ્યા છે કે આ ડિટેક્શન સેન્ટર વળી શું છે સરકાર હવે આ પાછું કંઈક નવું તો નથી લાવીને આ સવાલનો જવાબ છે હા હવે ફરી એકવાર દેશવાસીઓને લાઇનમાં ઉભેલા જોવા પડશે કારણ કે હવે તેમને આપવાની છે વતનની પરીક્ષા બ્યુરો રિપોર્ટ ડિટેન્શન સેન્ટર શું છે આ ડિટેન્શન સેન્ટર શા માટે તેનો ઉપયોગ થાય છે રીતસર જાણવા માટે લોકોએ ગૂગલ પર લાઇન લગાવી છે વડાપ્રધાને કહ્યું કે આસામ સિવાય દેશમાં ક્યાંય પણ ડિટેન્શન સેન્ટર નથી પણ જ્યાં છે ત્યાં શું છે આવો જોઈએ ચાના બગીચા માટે જાણીતા આસામમાં કેટલાક લોકો બેચેન છે તેમના ચહેરા ગંભીર બનેલા છે કારણ કે હવે તેમના ભાવિ સામે સંકટ સર્જાયું છે આવા દ્રશ્યો તો તમે નોટબંધી વખતે બેંકની બહાર પણ જોયા હશે બરાબર તેવા જ દ્રશ્યો આ છે પણ અહીં નોટ નથી બદલાવાની આ લોકો એટલા માટે ઊભા છે કે એનઆરસીની યાદીમાં તેમનું નામ છે કે નહીં તે જોવા માટે ઊભા છે સંખ્યાબંધ લોકો નાગરિકતા પુરવાર કરવા માટેની આ કવાયત છે સીધી ભાષામાં કહીએ તો વતન માટે પરીક્ષા આપવા માટે આ લોકો લાઇનમાં ઊભા છે હવે જેમનું નામ આ યાદીમાં ન હોય તેવા લોકો ફોરેન ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે
જેમાં મહિનાઓ પણ લાગી શકે છે. જો તેમાં સફળતા ન મળી તો પછી શું થાય તેની કોઈ સ્પષ્ટતા નથી. અહીં આસામમાં દેશના પહેલા ડિટેક્શન સેન્ટરનું કામ ચાલી રહ્યું છે, જેમાં 3000થી વધુ લોકોને રાખવામાં આવે તેવી શક્યતા છે. તેમને તાજેતરમાં જ વિદેશી જાહેર કરવામાં આવ્યા છે. તો વળી આસામમાં 1000થી વધુ કથિત વિદેશી લોકોને 6 જેટલા સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આ અટકાયત કેન્દ્ર એટલે જેલનું બીજું નામ છે, જેમાં રહેલા લોકો સ્વજનો સામે આંસુ સારી રહ્યા છે. અહીં લવાયેલા લોકોને દિવસે કેદીઓ સાથે રાખવામાં આવે છે અને રાત્રે જુદા રૂમમાં રાખવામાં આવે છે. કેમ્પમાં 6 જેટલા રૂમ હતા અને દરેક રૂમમાં 60 લોકોને રાખવામાં આવ્યા હતા. અહીં રોકાતા 500 લોકો માટે માત્ર 2 નળ અને 2 શૌચાલય હતા. આસામ સરકાર કહે છે કે ગેરકાયદે વિદેશીઓને કેદીઓથી અલગ રાખવામાં આવે છે, પણ વધુ સંખ્યાના કારણે કોઈ વાર તેઓ એકબીજાના સંપર્કમાં આવી જતા હોય છે. ઓળખ માટેની આ કવાયતથી હજારો લોકો સતત ટેન્શનમાં દિવસો પસાર કરી રહ્યા છે. માનવ અધિકાર જૂથોનું કહેવું છે કે કદાચ આ સ્થિતિ સંકટ પેદા કરી શકે છે. રડવસ ચહેરા સાથે ઉભેલા આ બાળકોને જુઓ, તેમની વેદના એક યાતના સમાન છે, કારણ કે તેમની માતાનું નામ એનઆરસીના લિસ્ટમાં ન હોવાથી તેને અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવી છે. તેમનો પિતા કામ ધંધે હોય ત્યારે આ બાળકો પોતાની રીતે જીવન વ્યતીત કરી રહ્યા છે. આ રડતા ચહેરાવાળા બાળકના પિતા જેલમાં છે. તેઓ કહીને ગયા હતા કે તેઓ આવે છે, પણ સચ્ચાઈ એ છે કે તેઓને ડિટેક્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. અહીં દેખાતા તમામ લોકોના ચહેરાઓ જુઓ, તમામના ચહેરા પર ચિંતાની લકીરો ઉપસેલી જોવાઈ રહી છે. સૌ કોઈને અજંપો છે, ક્યાંક તેમનું નામ તો ડિટેક્શન સેન્ટર માટેની યાદીમાં નથી ને? આ દ્રશ્યો આસામના છે, જ્યાં એનઆરસીની કવાયત ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં ગત મહિને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપની અંતિમ યાદી જાહેર કરાઈ. આ યાદીમાં 19 લાખ લોકોને સ્થાન મળ્યું નથી. તેમના માટે કેન્દ્ર સરકાર આસામના પાટનગર ગુવાહાટીથી 150 કિલોમીટર દૂર ગોલમારા જિલ્લામાં ડિટેન્શન સેન્ટરનું નિર્માણ કરી રહી છે. એનઆરસીમાં નામ નથી તેવા લોકોને આ સેન્ટરથી મદદ મળી રહેશે. આ લોકો 120 દિવસની સમયમર્યાદાની અંદર પોતાની નાગરિકતા સાબિત કરી શકશે. નાગરિકતા સાબિત કરવા માટે આ લોકોને વિદેશી ટ્રિબ્યુનલનો સહારો લેવો પડશે. વર્તમાન સમયમાં અસમમાં 100 વિદેશી ટ્રિબ્યુનલ કાર્યરત છે અને વધુ 200 વિદેશી ટ્રિબ્યુનલ શરૂ કરવામાં આવશે. 31 ઓગસ્ટે જાહેર થઈ આસામમાં એનઆરસીની અંતિમ યાદી. લિસ્ટમાંથી 19 લાખ લોકોના નામ ગાયબ. આ તમામને નાગરિકતા સાબિત કરવાની તક અપાશે. 120 દિવસમાં સાબિત કરવી પડશે નાગરિકતા. આસામમાં એનઆરસી લાગુ કરી દેવામાં આવ્યું છે, જ્યાં 31 ઓગસ્ટે જ્યારે આસામ એનઆરસીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી તો આ લિસ્ટમાંથી 19 લાખ લોકોના નામ ગાયબ હતા. આ 19 લાખ લોકો પાસે પોતાની નાગરિકતા સાબિત કરવાની તક અપાશે. આસામ સરકારે કહ્યું કે જેનું નામ લિસ્ટમાં નથી તેમને ચિંતા કરવાની જરૂર નથી. આસામ એનઆરસીની અંતિમ યાદીમાં 3,11,21,004 લોકોના નામ સામેલ છે. લગભગ 19 લાખ લોકોના નામ આ યાદીમાં નથી. આ લોકોની ઓળખ પર સંકટ ઊભું થયું છે.
આસામમાં બની રહ્યા છે ડિટેન્શન સેન્ટર. એનઆરસી ની યાદીમાં ન હોય તેમાં રખાશે. ગોપાલપુરના કદમટોલામાં બની રહ્યું છે આ સેન્ટર. વીસ ફૂટ ઊંચી છે ડિટેન્શન સેન્ટરની દિવાલો. આ સાથે જ રાજ્ય સરકાર આસામમાં ડિટેન્શન સેન્ટર બનાવી રહી છે. આ ડિટેન્શન સેન્ટરમાં તે લોકોને રાખવાની યોજના છે જેમનું નામ બંધારણીય વિકલ્પોના ઉપયોગ બાદ પણ એનઆરસી લિસ્ટમાં સામેલ નહીં થાય. અસમના ગોપાલપુરના કદમટોલામાં આ સેન્ટર બની રહ્યું છે. તસવીરમાં આ ડિટેન્શન સેન્ટર ખૂબ મોટું લાગી રહ્યું છે. આ ડિટેન્શન સેન્ટરની દિવાલો 20 ફૂટ ઊંચી છે. અહીં ઓરડા બનાવવાનું કામ શરૂ છે. તસવીરોમાં મોટા મોટા રૂમ બનાવવા માટે મજૂરો કામ કરતા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. કદમોટાલામાં મોટી સંખ્યામાં આવા ડિટેન્શન સેન્ટરો બનાવાઈ રહ્યા છે. ત્રણ હજાર વ્યક્તિઓ રહી શકે તેવી વ્યવસ્થા. ડિટેન્શન સેન્ટર 7 ફૂટબોલ મેદાનોની સાઇઝ જેટલું. એક રસોડું અને 180 શૌચાલય હશે. ડિટેન્શન સેન્ટરમાં એક વોચ ટાવર પણ હશે. આસામના ગોલપારા જિલ્લાના મટિયામાં મોટા પ્રમાણમાં નિર્માણ કરતા ડિટેન્શન સેન્ટરમાં અટકાયત કરાયેલા 3000 વ્યક્તિઓ રહી શકે તેવી વ્યવસ્થા હશે. આ ડિટેન્શન સેન્ટર 7 ફૂટબોલ મેદાનોની સાઇઝ જેટલું વિસ્તારિત હશે. અટકાયત કરાયેલા લોકોને રાખવા માટે 4 માળની ઇમારત હશે. કેન્દ્ર સરકારને આશા છે કે આ વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં આ ડિટેન્શન સેન્ટર તૈયાર થઈ જશે. ગોલપાર જિલ્લામાં તૈયાર થતા ડિટેન્શન સેન્ટરમાં એક હોસ્પિટલ, એક વિશાળ સભાગૃહ, એક કિચન તેમજ 180 શૌચાલય હશે અને વોશરૂમની વિશેષ સુવિધા વિકસિત કરાઈ છે. કેન્દ્ર સરકાર અહીંયા ડિટેન્શન સેન્ટરની બહાર એક પ્રાઇમરી સ્કૂલ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. કેમ કે અહીંયા ગેરકાયદે રહેતા લોકોની અટકાયત કરાઈ અને તેમને જો બાળકો હોય તો તેઓ આ સ્કૂલમાં ભણી શકે. આ ડિટેન્શન સેન્ટરની ફરતે એક લાલ રંગની દિવાલ હશે જેમાં બહારની દિવાલ 20 ફૂટ જેટલી અને અંદરની દિવાલ 6 ફૂટ જેટલી ઊંચી હશે. ડિટેન્શન સેન્ટરમાં એક વોચ ટાવર પણ હશે. ગોલપાલા ડિટેન્શન સેન્ટરમાં નિયમિત જેલ જેટલા આકરા પ્રતિબંધ હશે નહીં. એક રૂમમાં હશે 5 અટકાયતી. બાળકો માટે સ્કૂલની સુવિધા વિકસિત કરાશે. મહિલા અને બાળકો પર અપાશે વિશેષ ધ્યાન. ડિટેન્શન સેન્ટર માટે 46 કરોડના ખર્ચનો અંદાજ. ડિટેન્શન સેન્ટરમાં હોસ્ટેલ જેવા રૂમો હશે જેમાં પ્રત્યેક રૂમમાં 4-5 અટકાયતી કરાયેલા શખ્સોને રાખી શકાશે. રૂમમાં દરવાજા હશે, યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા અને વેન્ટિલેશન પણ હશે. નાના બાળકો ધરાવતી મહિલાઓને આ સેન્ટરમાં ખાસ દેખભાળ માટે એક વિશેષ સુવિધા ઊભી કરાશે. મહિલા અને બાળકો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ કેન્દ્રમાં રહેતા બાળકો માટે નજીકમાં સ્કૂલની સુવિધા પણ વિકસિત કરાશે. આસામ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર થતા ડિટેન્શન સેન્ટર માટે 46 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ચારે તરફ શરણાર્થીઓને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ કહે છે કે નાગરિકતાથી તેમને નુકસાન થશે, કોઈ કહે છે કે એનઆરસીથી નાગરિકતા સાબિત કરવી પડશે. જો કે સમગ્ર દેશમાં શરણાર્થીઓની સંખ્યાને લઈને બે અલગ અલગ સત્તાવાર આંકડાઓ છે. પ્રથમ આંકડો સંયુક્ત સંસદીય સમિતિના જાન્યુઆરી 2019ના રિપોર્ટમાં છે. તેમાં ઇન્ટેલિજન્સ બ્યુરોએ કહ્યું હતું કે બિલ કાયદો બની ગયા બાદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા 31,313 શરણાર્થીઓને તાત્કાલિક ભારતની નાગરિકતા મળી જશે.
31 ડિસેમ્બર 2014 મુજબ આ ત્રણ દેશોમાંથી આવેલા શરણાર્થીઓની સંખ્યા 1,16,085 છે. આ રિપોર્ટમાં શરણાર્થીઓના ધર્મની વાત કરવામાં આવી ન હતી. જો ગૃહ મંત્રાલયના આંકડાઓમાંથી આઈબીના અલ્પસંખ્યક શરણાર્થીઓના આંકડાઓ ઘટાડવામાં આવે તો માની શકાય કે દેશમાં રહી રહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા 84,772 શરણાર્થી મુસ્લિમ છે. સંસદે 2016માં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલને જેસીપીડી પાસે મોકલ્યું હતું. તેમાં લોકસભામાંથી 19 અને રાજ્યસભામાંથી 9 સભ્યો હતા. આઈબી અને રોના પ્રતિનિધિઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. સમિતિના અધ્યક્ષ ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ હતા. જેસીપીના રિપોર્ટને 7 જાન્યુઆરી 2019ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં આઈબી તરફથી કહેવામાં આવ્યું હતું કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ લાગુ થવાની સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા 31,313 શરણાર્થીઓને તાત્કાલિક ભારતીય નાગરિકતા મળી જશે. આ એવા લોકો છે જે પોતાના દેશમાં ધાર્મિક આધાર પર હેરાનગતિનો શિકાર થયા અને તેના આધાર પર જ ભારતે તેમને લોંગ ટર્મ વિઝા આપ્યા છે. આ 31,313 શરણાર્થીઓમાંથી 25,447 હિન્દુ છે. બીજા નંબર પર શીખ છે, જેમની સંખ્યા 5,807 છે. ખ્રિસ્તી 55, પારસી અને બૌદ્ધ 22 છે. લોકસભામાં 6 સાંસદોએ શરણાર્થીઓની સંખ્યા પર સવાલ કર્યા હતા. 1 માર્ચ 2016 રોજ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજુએ તેનો જવાબ આપ્યો હતો. તેમણે 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ દેશના રાજ્યોમાં રહી રહેલા શરણાર્થીઓની સંખ્યા વિશે જણાવ્યું હતું. તે મુજબ દેશમાં 2,89,394 શરણાર્થી હતા, જેમાંથી 1,16,085 શરણાર્થી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવ્યા હતા. જો કે તત્કાલીન મંત્રીના જવાબમાં એ જણાવવામાં આવ્યું ન હતું કે શરણાર્થી કયા ધર્મના છે. પડોશી દેશોમાં બાંગ્લાદેશમાંથી સૌથી વધુ શરણાર્થી ભારતમાં આવ્યા હતા. આંકડા ઉપર નજર કરીએ તો પાકિસ્તાન દેશની 8,799 શરણાર્થીઓની સંખ્યા છે. બાંગ્લાદેશની 1,03,817 શરણાર્થીઓની સંખ્યા છે. અફઘાનિસ્તાનની 3,469 શરણાર્થીઓની સંખ્યા છે. મ્યાનમારની 12,434, શ્રીલંકાની 1,02,467 શરણાર્થીઓની સંખ્યા છે, જ્યારે તિબેટની 58,155 શરણાર્થીઓની સંખ્યા છે. સૌથી વધુ શરણાર્થીઓ તમિલનાડુમાં છે, જ્યારે બીજા નંબર પર છત્તીસગઢ છે. રાજ્યવાર શરણાર્થીઓની સંખ્યા જોઈએ તો તમિલનાડુમાં 1,02,478 શરણાર્થીઓની સંખ્યા છે. છત્તીસગઢમાં 62,890, મહારાષ્ટ્રમાં 47,663 શરણાર્થીઓની સંખ્યા છે. કર્ણાટકમાં 34,348 અને જમ્મુ કાશ્મીરમાં 10,538 શરણાર્થીઓની સંખ્યા છે. બિલનો સૌથી વધુ વિરોધ અને વિવાદ અસમ અને બંગાળમાં, જો કે અહીં માત્ર 13 અને 21 શરણાર્થીઓ છે. અસમના રાજકીય પક્ષોનું કહેવું છે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ કાયદો બન્યા બાદ તેમની ઓળખ, ભાષા અને સંસ્કૃતિ ખતરામાં પડી જશે. જો કે કિરેન રિજુના માર્ચ 2016ના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ અસમમાં માત્ર 13 શરણાર્થીઓ હતા. 5 વર્ષ બાદ રાજ્યમાં જ્યારે નેશનલ સિટીઝન રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું તો છેલ્લા લિસ્ટમાં પણ 19,06,657 લોકો બહાર હતા. જો કે તેમાં બીજા રાજ્યોમાં એવા લોકો પણ હતા જે પોતાની નાગરિકતા સાબિત કરી શક્યા ન હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે બિલનો વિરોધ કર્યો, જ્યારે 31 ડિસેમ્બર 2014 પહેલા માત્ર 21 શરણાર્થી હતા, જ્યારે બાંગ્લાદેશમાંથી ભારત આવનાર શરણાર્થીઓની સંખ્યા 1,03,817 છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો મંતવ્ય વિશેષમાં અત્યારે આટલું જ. નવા એક વિશેષ સાથે ફરીથી મળીશું. નમસ્કાર.